नमस्कार विद्यार्थी मित्रों, लिंग निश्चयनी एक्स वाई पद्धति में आपणे छेले एक्स एक्स मादा अने एक्स वाई नर एमां ड्रोसोफिलानी अंदर कई रीते लिंग निश्चयन थाय ए आपणे जोयुं। त्यार पछी मनुष्यमां लिंग निश्चय मनुष्यनी अंदर लिंग निश्चयन में आपणे जोय तेमां नर ने मनुष्य नी अंदर रंगसूत्र नी संख्या छे 23 जोड़ अथवा तो 46 रंगसूत्र होय छे। मनुष्य मा दरेक कोष मा 23 जोड़ रंगसूत्रो आवेला होय छे, एटले के नर अने मादा बन्ने मा रंग सूत्रों नी संख्या सरखी होय। मनुष्य मा 23 जोड़ रंग सूत्र नी अंदर आपणे जोय तो नर नी अंदर 23 जोड़ रंग सूत्र होय अने मादा नी अंदर पण 23 जोड़ अथवा तो 46 रंग सूत्र होय। हवे मा 22 जोड़ रंग सूत्र जे छे 22 जोड़ रंग सूत्रो नर ने मादा में एक सरखा होय छे। रंग सूत्रों नी संख्या सरखी होय, एमां 22 जोड़ रंग सूत्र छे ई नर ने मादा में एक सरखा होय छे, जेने दैहिक रंग सूत्रो कहेवाय छे। અને એક જોડ રંગસૂત્ર જે છે એ લિંગી રંગસૂત્ર જે નર અને માદામાં જુદા જુદા એક જોડ એટલે કે 23મી જોડ એ નર અને માદામાં જુદા જુદા હોય છે। જેને लिंगी रंग सूत्रों कहवाय छे। जेना आधारे लिंग नक्की थाय छे। मनुष्यमां रंगसूत्रोनी संख्या केटली तो के 23 जोड અથવા તો સંખ્યાની દ્રષ્ટિએ લઈ તો 46 રંગસૂત્ર। એમાં રંગસૂત્રની સંખ્યા છે એ બેમાં સરખી, નરમાં એટલા 46 અને માદાની અંદર કેટલા રંગસૂત્ર 46 અથવા 23 જો। હવે સંખ્યાની દ્રષ્ટિએ સરખા પણ 22 જોડ છે એ બેમાં સરખા જ હોય રંગસૂત્ર, એને કેવા કહેવાય? દૈહિક રંગસૂત્ર। અને એક જોડ અથવા છેલ્લી જોડ અથવા 23મી જોડ એ નર અને માદા બેમાં રંગસૂત્ર કેવા હોય તો કે જુદા જુદા હોય, એ કયા નામે ઓળખાય? लिंगी रंगसूत्र तरीके ओळखवामां आवे। नरनी अंदर बंने रंगसूत्र जुदा जुदा हो, मादा में जो बे सरखा हो, मादा में लिंगी रंगसूत्र बंने में सरखा हो, बंने सरखा होय छे। जेने एक्स लिंगी रंगसूत्र कहो અને નરની અંદર એક એક્સ લિંગી રંગસૂત્ર અને બીજું છે એ નાનું અને છેડેથી વળેલું બીજું રંગસૂત્ર, નાનું અને છેડેથી વળેલું હોય છે, જેને વાય લિંગી રંગસૂત્ર કહેવાય। એટલે માદાની અંદર બે લિંગી રંગસૂત્ર કેવા હોય? સરખા હોય, કયા? એક। અને નરની અંદર એક એક્સ લિંગી રંગસૂત્ર હોય, બીજું એનાથી
નાનું હોય અને વળેલું હોય એને વાયલિંગી રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે. આ રીતે દર્શાવીએ કે જો નર અને માદાની અંદર, નરની અંદર એકલિંગી રંગસૂત્ર એક્સ, બીજું આ નાનું છેડેથી વળેલું ઈ વાય, એક્સ વાય. માદાની અંદર બહિલિંગી રંગસૂત્ર એક્સ, હા એક્સ એક્સ. આ નર તરીકે આપણે એરો લઈ ઉપર, માદા તરીકે આ નર અને માદા. હવે નરની અંદર શુક્રકોષ બનશે એ બધા બે પ્રકારના હોય. જો અહીંયા આપણે જોઈએ તો એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ અને વાય લિંગી રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ, અને અંડકોષ છે એ એક જ પ્રકારના બનશે, એક્સ લિંગી રંગસૂત્ર વાળા. આ છે એ શુક્રકોષ થી આ શુક્રકોષ કેટલા પ્રકારના, બે. 50% છે એ એક્સ લિંગી રંગસૂત્ર વાળા, બાકી 50% વાય લિંગી રંગસૂત્ર. અને અંડકોષ છે એ બધા સરખા, કેટલા, 100%. બધાની અંદર કયું રંગસૂત્ર હોય, એક્સ જ. હવે આ એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ એક સારે ભાગ લે તો એક્સ એક્સ જે માદા તરીકે, અને આ વાય રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ ફલનમાં ભાગ લે તો એક્સ વાય એટલે નર. જો મનુષ્યની અંદર કુલ કેટલા રંગસૂત્ર હતું કે 23 જોડ અથવા 46, 46 માંથી 22 જોડ એટલે કે 44 રંગસૂત્ર નર ને માદા બે માં સરખા હોય. એટલે ફેરફાર કેમ હતો કે 23મી જોડ અથવા તો એક જોડ અથવા તો છેલ્લી જોડ, અને ઈ જોડ છે એના આધારે જાતિ નક્કી થાય છે. આવનારી સંતતિ નર બનશે કે માદા એ કેના આધારે હતો કે આ 23મી જોડ ના હતા. અને એટલા માટે જ એને કેવા રંગસૂત્ર કહેવાય તો કે લિંગી રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે. હવે નરની અંદર, માદાની અંદર લિંગી રંગસૂત્ર બે કયા, તો કે એક પ્રકારના જો એક સરખા હોય એનું નામ શું આપ્યું, એક. હવે નરની અંદર આપણે જોઈએ તો એમાં એક માદાની અંદર એક છે એના જેવું જ, અને બીજું છે એના કરતા નાનું હોય જેને કયા નામે ઓળખવામાં આવે, વાય રંગસૂત્ર. હવે નર અને માદામાં જે નરની અંદર શુક્રકોષ બનશે એમાં અડધા શુક્રકોષ એવા હશે કે એમાં 22 દૈહિક રંગસૂત્ર અને એક લિંગી રંગસૂત્ર હશે, અને બાકીના અડધા શુક્રકોષ એવા હશે જેમાં 22 દૈહિક રંગસૂત્ર અને વાય લિંગી રંગસૂત્ર આવેલું હોય છે. અને માદાની અંદર અંડકોષમાં 22 અને 23 મૂક્યો એક લિંગી રંગસૂત્ર, એટલે અંડકોષ બધા રંગસૂત્રની દ્રષ્ટિએ સરખા, એમાં 23 જ રંગસૂત્ર હોય, દરેકમાં 22 દૈહિક અને પ્લસ એક લિંગી રંગસૂત્ર. શુક્રકોષમાં 50% એવો હોય જેમાં 22 દૈહિક અને એક લિંગી રંગસૂત્ર, અને બાકીના 50% એવા હોય કે જેમાં 22 દૈહિક અને વાય લિંગી રંગસૂત્ર હોય છે. હવે એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ જો ફલનમાં ભાગ લઈએ તો માદા, અને વાય લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ છે એ ફલનમાં ભાગ લઈએ તો નર તરીકેનો વિકાસ થાય. આમ પણ લખી શકાય, જો નરની અંદર આપણે જોઈએ 22 દૈહિક રંગસૂત્ર, અને એક્સ વાય લિંગી રંગસૂત્રની જો, અને માદાની અંદર આપણે લઈએ તો 22 દૈહિક રંગસૂત્ર અને એક્સ એક્સ લિંગી રંગસૂત્ર. તો આમાંથી જે અંડકોષ બનશે એની અંદર આ રીતે બનશે, 22 દૈહિક રંગસૂત્ર અને પ્લસ એક્સ લિંગી રંગસૂત્ર, 22 દૈહિક રંગસૂત્ર અને પ્લસ વાય લિંગી રંગસૂત્ર. આ બધા શુક્રકોષો બેના નરમાં બીજી રીતે, આમાં આપણે અંડકોષમાં બધા સરખા બનશે કેવા, તો કે 22 દૈહિક અને એક્સ, અને બીજામાં એ જ રીતે 22 દૈહિક અને એક્સ. હવે અહીંયા એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ
અને ઈ ફલનમાં ભાગ લે અંતકોષ સહિત, કારણ કે અંતકોષ તો બધા સરખા જ. આની અંદર આપણે જોઈએ તો 22 દૈહિક રંગસૂત્ર અને XX લિંગી રંગસૂત્ર, એ જ રીતે આ વાય રંગસૂત્ર વાળો ભાગ લે આ રીતે, તો એમાં 22 દૈહિક રંગસૂત્ર બનશે જોડ અને XY લિંગી રંગસૂત્ર. એટલે ટૂંકમાં શુક્રકોષમાં 50% શુક્રકોષ છે એ એક્સ લિંગી રંગસૂત્ર વાળો અને બાકીના 50% વાય, અને અંકોષમાં બધા કેવા એક્સ લિંગી રંગ. એટલે અંકોષ તો સરખા જ થયા ભાઈ, એટલે અંકોષ તો આ જ ભાગ લે. આની અરે એક્સ લિંગી રંગસૂત્ર વાળો ભાગ લે તો ડબલ એક્સ થાય એટલે માદા, વાય લિંગી રંગસૂત્ર વાળો શુક્રકોષ ભાગ લે તો એક્સ વાય થાય એટલે નર, આ માદા આ નર. એટલે સંતતિ નર બનશે કે માદા એ કેના આધારે નક્કી થાય છે, તો કે શુક્રકોષના આધારે છે એ નક્કી થાય છે કે આવનારી સંતતિ નર બનશે કે માદા. એ કયો શુક્રકોષ, આપણે ઘણી વખત સમાજની અંદર સ્ત્રીઓને જવાબદાર ઠેરવતા હોય કે સંતતિ છે એ માદા તરીકેનો વિકાસ થાય, પણ ખરેખર કેના આધારે નક્કી થાય સંતતિ નર બનશે કે માદા, તો કે એ શુક્રકોષના આધારે. શુક્રકોષનું નિર્માણ કેમાં થાય, નરની અંદર. એટલે સંતતિ નર બનશે કે માદા એના માટે પુરુષ જવાબદાર છે, સ્ત્રીને જવાબદાર કહી શકાય નહીં. ત્યાર પછી આપણે પક્ષીની અંદર લિંગ નિશ્ચયન જો, જો પક્ષીઓમાં લિંગ નિશ્ચયન આપણે જોઈએ પક્ષીઓમાં લિંગ નિશ્ચયન, પક્ષીની અંદર આપણે જોઈએ તો એમાં એક્સ એક્સ નર અને એક્સ વાય માદા. એટલે કે મનુષ્યમાં અને ડ્રોસોફિલા, મનુષ્ય અને ડ્રોસોફિલા આ બે જે આપણે જોઈ ગયા એની અંદર માદા છે એ સમયુગ્મી છે, એટલે બે રંગસૂત્ર કેવા હતા એક્સ એક્સ, અને નર છે એ વિષમયુગ્મી એટલે કે જુદા જુદા બે એક્સ વાય. એની વાત કરીએ આપણે મનુષ્યમાં અને ડ્રોસોફિલા, પણ પક્ષીની અંદર આનાથી ઉલટું છે. પક્ષીની અંદર આપણે જોઈએ તો એમાં માદા છે એ વિષમયુગ્મી અને નર છે એ સમયુગ્મી છે. હવે અહીંયા ઝેડ ઝેડ લઈએ આપણે, એક્સની જગ્યાએ ઝેડ અને વાયની જગ્યાએ ડબલ. અહીંયા એક્સની જગ્યાએ શું સંકેત રાખો ઝેડ, અને વાયની જગ્યાએ શું રાખો ડબલ. એટલે પક્ષીઓમાં લિંગ નિશ્ચયન છે એમાં એક્સ 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 વાય પદ્ધતિ છે, પણ એમાં ફેરફાર એ છે કે મનુષ્ય અને ડ્રોસોફિલામાં માદામાં એક્સ એક્સ હતા અને નરમાં એક્સ વાય હતા, જ્યારે પક્ષીની અંદર માદાની અંદર એક્સ વાય કહેવાય અને નરની અંદર એક્સ એક્સ. એક્સની જગ્યાએ આપણે કયો સંકેત રાખો ઝેડ. હવે પક્ષીની અંદર લિંગ નિશ્ચયન આપણે જોઈએ તો એનો ચાર્ટ બનાવી, તેમાં નર અને માદામાં દૈહિક રંગસૂત્ર બેમાં કેવા હોય સરખા, અને નરની અંદર સમયુગ્મીમાં આપણે કયું લિંગી રંગસૂત્ર લીધું ઝેડ, અને માદાની અંદર ઝેડ ડબલ્યુ લીધા, એટલે દૈહિક રંગસૂત્ર છે એ સરખા ને ઝેડ ડબલ્યુ. તો અહીંયા હું લખતો નથી, ડાયરેક્ટ ચાર્ટ ઉપરથી સમજાવી દઈએ. આ પિતૃ લીધા આપણે,
पितृ तरीके नर नु रंग सूत्र क्यों? तो कि दैहिक रंग सूत्र नर अने मादा बंने मा सरखा होय, एटले के ए ए लीधा आपणे जेटली जोड होय, अने नर नी अंदर लिंगी रंग सूत्र भाई सरखा छे, एटले नर ने केवो कीधो आपणे समयुग्मी, अने मादा मा लिंगी रंग सूत्र भाई जुदा जुदा छे, एटले मादा ने आपणे लिंगी रंग सूत्र नी दृष्टिए केवा कीधा? तो कि विषमयुग्मी। હવે આમાંથી જે શુક્રકોષોનું નિર્માણ થાય છે નરની અંદર, તો એમાં શુક્રકોષની અંદર એ પ્લસ ઝેડ અને એ પ્લસ ઝેડ એટલે શુક્રકોષો બધા સરખા બનશે, શુક્રકોષ જનન બરાબર, અને આ શુક્રકોષ આ શુક્રકોષ બધા શુક્રકોષ છે એ રંગસૂત્રની દ્રષ્ટિએ સરખા થયા કઈ રીતે? તો કે દૈહિક રંગસૂત્ર અને ઝેડ લિંગી રંગસૂત્ર વાળા. હવે અંડકોષ બે પ્રકારના બનશે જો આમાં ક્યાં ક્યાં, તો કે દૈહિક રંગસૂત્ર એ પ્લસ ઝેડ, દૈહિક રંગસૂત્ર એ પ્લસ ડબલ્યુ, એટલે અહીંયા 50% અંડકોષ અંડકોષ જનન કહીશું, એમાં 50% અંડકોષ જે છે એમાં એ પ્લસ ઝેડ, ને બાકીના 50% છે એમાં એ પ્લસ ડબલ્યુ. હવે શુક્રકોષ ને અંડકોષ બંને ભેગા કરીએ આપણે, જો શુક્રકોષ એક સરખા છે આ બે ભેગા થાય ડબલ એ પ્લસ ડબલ ઝેડ, આ બે ભેગા થાય ડબલ એ પ્લસ ઝેડ ડબલ્યુ. જો અહીંયા ઝેડ ઝેડ એટલે આપણે કેમાં આવશે નરમાં, તો આ નર તરીકે, અને ઝેડ ડબલ્યુ કેમાં આવશે માદા. એટલે ટૂંકમાં મનુષ્ય અને ડ્રોસોફિલા કરતાં અહીંયા ઉલટું થોડુંક જોવા મળે છે. લિંગ નિશ્ચયનમાં એક્સ 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 વાય પદ્ધતિ છે, પણ મનુષ્યમાં શું હતું? તો કે મનુષ્યમાં માદા છે એ સમયુગ્મી એટલે ભાઈ એક્સ હતા, અને નર વિષમયુગ્મી એટલે એક્સ વાય હતા. પક્ષીમાં શું છે? તો કે માદા છે એ વિષમયુગ્મી છે, બે રંગસૂત્ર જુદા જુદા, અને નર છે એ સમયુગ્મી. મનુષ્યમાં ડ્રોસોફિલામાં શું હતું? શુક્રકોષો બે પ્રકારના બનતા હતા, અહીંયા આપણે અંડકોષ બે પ્રકારના બને. જો અહીંયા શુક્રકોષમાં બધામાં દૈહિક અને ઝેડ રંગસૂત્ર જો, એટલે બધા શુક્રકોષ 100% કેવા થયા? એક સરખા થયા બધામાં દૈહિક અને ઝેડ લિંગી રંગસૂત્ર, અને અંડકોષમાં બે ભાગ પડી ગયા, દૈહિક રંગસૂત્ર અને ઝેડ લિંગી રંગસૂત્ર વાળા, દૈહિક રંગસૂત્ર અને ડબલ્યુ લિંગી રંગસૂત્ર વાળા. દૈહિક રંગસૂત્ર આયરે ઝેડ ઝેડ ભેગા થાય તો નર તરીકે, અને દૈહિક આયરે ઝેડ ને ડબલ્યુ ભેગા થાય તો ઝેડ ડબલ્યુ માદા તરીકે. એટલે ટૂંકમાં પક્ષીમાં કયો અંડકોષ ફલનમાં ભાગ લે છે? ઝેડ વાળો ભાગ લઈએ તો નર, ડબલ્યુ લિંગી રંગસૂત્ર વાળો ભાગ લઈએ તો માદા. એટલે કેના આધારે જાતિ નક્કી થાય? અંડકોષના આધારે. જ્યારે મનુષ્યમાં ડ્રોસોફિલામાં શું હતું? તો કે એમાં શુક્રકોષ છે એના આધારે જાતિ છે એ નક્કી થાય છે. એટલે નર અને માદાની અંદર જે રંગસૂત્રની દ્રષ્ટિ આપણે જોઈએ તો અહીંયા અંડકોષનો પ્રકાર છે એને ધ્યાનમાં લેવામાં આવે છે, એના આધારે જાતિ નક્કી થાય છે. ત્યાર પછી આપણે જોઈએ ત્યાર પછી આપણે મનુષ્ય, ડ્રોસોફિલા, પક્ષી, પછી મધમાખીની અંદર લિંગ નિશ્ચય જો, મધમાખીમાં લિંગ નિશ્ચય, એને એકકીય દ્વિકીય કહેવાય, દ્વિકીય પ્રકારનું લિંગ નિશ્ચય અથવા હેપ્લો ડિપ્લોઇડ લિંગ નિશ્ચય, હેપ્લો ડિપ્લોઇડ
મધમાખી ની અંદર આપણે જોઈએ તો મધમાખી ની અંદર લિંગ નિશ્ચયન છે એ રંગસૂત્ર ના સમૂહ ઉપર આધારિત હોય છે. મધમાખી માં લિંગ નિશ્ચયન રંગસૂત્રો ના સમૂહ ઉપર આધારિત હોય છે. એમાં માદા ની અંદર દ્વિતીય હોય છે, એમાં 32 રંગસૂત્ર હોય છે. ને નર છે એ એકકીય હોય છે. એમાં 16 રંગસૂત્ર હોય છે. એટલે માદાની અંદર રંગસૂત્ર બધા જોડીમાં હોય એટલે 2N એટલે દ્વિકીય, અને આમાં જોડીમાંથી એક એક હોય એટલે N એટલે એકકીય રંગસૂત્ર છે એ જોવા મળે છે. હવે મધમાખીની અંદર આપણે જોઈએ તો એમાં માદાની અંદર જે અંડકોષ બનશે, માદામાં રંગસૂત્ર કેટલા તો કે 32. એમાંથી અંડકોષ નું નિર્માણ કઈ રીતે થાય તો કે અર્ધીકરણ થી થાય. કઈ રીતે? એટલે અંડકોષમાં રંગસૂત્ર કેટલા હોય? પિતૃ કરતા ઓછા અથવા તો અડધા હોય. કેટલા? તો કે 16. પછી નર ની અંદર આપણે જોઈએ તો એમાં 16 રંગસૂત્ર, એમાં સમભાજન પ્રકારે વિભાજન થાય. આખી વિભાજન સમભાજન, સમભાજન થાય એટલે ટૂંકમાં રંગસૂત્ર એટલા ને એટલા રહીએ, આમાં અર્ધીકરણ થાય એટલે રંગસૂત્ર અડધા થઈ જાય. હવે જો આ અંડકોષ જે છે એનું ફલન થાય તો 16 ને 16 કેટલા રંગસૂત્ર થયા? 32. તો ઈશના તરીકે વિકાસ પામશે માદા તરીકે, અને ફલન વગર જો એનો વિકાસ થાય તો 16 રંગસૂત્ર તો એ નર તરીકે. આને કહેવાય અસંયોગી જનની, કહેવાય અસંયોગી જનન. એટલે માદા છે એ દ્વિકીય, નર એકકીય. હવે માદાની અંદર આપણે જોઈએ તો એમાં રોયલ જેલી ખોરાક મળે. 32 રંગસૂત્રમાં સામાન્ય ખોરાક મળે તો એ કામદાર માદા. અને સારું પોષણ મળે એટલે કે રોયલ જેલી ખોરાક મળે તો એ રાણી તરીકે એ ફળદ્રુપ હોય. ફળદ્રુપ માખી ના કામદારો એ વંધી હોય. એટલે મધમાખી ની અંદર લિંગ નિશ્ચયન જો અંડકોષ નું ફલન થાય તો સંતતિ શેમાં હોય? માદા. અને અંડકોષ નું ફલન વગર વિકાસ થઈ જાય તો એ સંતતિ શેમાં પરિણમે? નર ની અંદર પરિણમે છે. એટલે મધમાખી ની અંદર રંગસૂત્રોની સંખ્યાના આધારે આપણે જોઈએ તેમાં માખીની અંદર માદામાં અને નરમાં રંગસૂત્રોની સંખ્યામાં બહુ ફેરફાર છે. નરમાં અડધા કેના કરતા? માદા કરતા. એટલે માદા છે એ દ્વિકીય હોય, એમાં 32 રંગસૂત્ર હોય તો નરની અંદર 32 માંથી દરેક જોડનું એક એક જ હોય એટલે માત્ર કેટલા રંગસૂત્ર હોય? 16 જ હોય. એટલે નર છે એ એકકીય અને માદા દ્વિકીય. માદાની અંદર અર્ધીકરણથી જે અંડકોષ બનશે એમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જશે એટલે કેટલા હશે? 16. અને નરમાં જે શુક્રકોષ બનશે એ કઈ રીતે બનશે? તો કે એ સમભાજનથી બને છે એટલે એમાં રંગસૂત્ર એટલા ને એટલા રહીએ, 16 ને 16. એટલે અંડકોષમાંય 16 રંગસૂત્ર, શુક્રકોષમાંય 16 રંગસૂત્ર. આ જે છે નરની અંદર જે બને એ શુક્રકોષ કહેવાય, એ શુક્રકોષ જનન અને એ સમભાજનથી બને છે. હવે જો શુક્રકોષ જે છે એનું અંડકોષ સાથે જોડાણ થાય એટલે કે ફલન થાય, આ ફલનથી જો શુક્રકોષ ને અંડકોષ નું ફલન થાય તો આ સંતતિ શેમાં પરિણમે છે? તો કે માદામાં પરિણમે. પણ ફલન ન થાય તો આ સંતતિ શેમાં પરિણમે છે?
नर नी अंदर। એટલે જો ફલન વગર જ અંડકોષનો વિકાસ થઈ જાય તો નર, અને ફલન થાય અંડકોષનું શુક્રકોષાય રહે તો માદા। એટલે જાતિ કેના આધારે નક્કી થાય? ફલનના આધારે। ફલન થશે તો ઓટોમેટિક જાતિ નક્કી થઈ જાય માદા તરીકે। ફલન વગર અંડકોષનો વિકાસ થાય તો જાતિ કેવી હોય? નર। અને માદામાં જો એને સામાન્ય પોષણ મળે તો એ કામદાર માદા કહેવાય, રોયલ જેલી પોષણ મળે તો એ રાણી ફળદ્રુપ માખી તરીકે વિકાસ પામે। ત્યાર પછી આગળ લિંગ નિશ્ચયન જે છે એ આપણે બીજી એકાદ પદ્ધતિ તમને છે એ નેક્સ્ટ ટાઈમ છે એ સમજાવશું।